બનાસકાંઠામાં વધતા જતા કોરોના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તબીબી સારવારમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સિવિલ હોસ્પિટલ દાખલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પથારીઓ હવે ખૂટવા લાગી છે. એવામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા કોરોના દર્દીઓને દાખલ થવા માટે કલાકો સુધી રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે પાલનપુર સિવિલ હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીને દાખલ થવા માટે ગાડીમાં જ રાહ જોવી પડી હતી. જો કે સારવાર મળે તે પહેલાં જ કોરોના પોઝિટિવ દર્દીએ દમ તોડી દીધો હતો. દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારા સ્વજનને શ્વાસની તકલીફ થતાં રિપોર્ટ મુજબ કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા, પરંતુ સારવાર માટે દાખલ ન કરતા તેમણે સિવિલના સંકુલમાં જ દમ તોડી દીધો હતો. બે કલાક અમે ઓય લઈ લાયા, ઉપર જઈને ઘણી વાગે તપાસ કરી, ઘણી જગ્યાએ ફોન કર્યા પણ કોઈ જગ્યાએ જગ્યા નહીં કે કોઈ જગ્યાએ બેડ ખાલી નહીં. અને હાલ એક કલાક થી બૂમો પાડી રહ્યા હતા, તપાસવા કોઈ આવ્યું નહીં કે છે કે નહીં. કયા ગામથી લઈને આવ્યા? વેડનચા. બીજી કોઈ હોસ્પિટલ માં તકલીફ હતી? કાકા આ ભાઈને કેન્સર હતું અને આજ રાત્રે 12 વાગે એને શ્વાસની તકલીફ થઈ હતી. અમે અત્યારે આવીને રિપોર્ટ કરાયો, સીટી સ્કેન કરાયો તો કોરોના આવ્યો. એમાં 95% ઓક્સિજન હતું. અમને દીપક સાહેબે ફાઇલ બનાવેલી કે તમે શિબિરમાં પહોંચી જાઓ, તો શિબિરમાં કે જગ્યા નહીં અને અત્યારે તપાસવા કોઈ આવ્યું નહીં. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓથી હાઉસફુલ છે ત્યારે ગરીબ પરિવારના દર્દીઓને સારવાર નહીં મળતા આવા કપરા સમયે દુઃખી થઈને પરત ફરવું પડે છે. હું અહીંયા 1 કલાકથી ઊભો છું. અહીંયા ઓક્સિજનની કોઈ સુવિધા નથી. અહીંયા હું 1 કલાકથી અહીંયા કગરું છું, તો બી ડૉક્ટરે મને એમ કીધું કે અહીંયા જગ્યા નથી, તમે તારે અહીંથી લઈ જાઓ. અમારે ક્યાં જવાનું? બીજી પબ્લિક ક્યાં જશે? હવે કોઈ સેટિંગ જ નથી, ઓક્સિજનનું કોઈ સેટિંગ નહીં. પેશન્ટને દેખવા માટે હજુ બી ડૉક્ટર નહીં આવ્યો. 1 કલાક થઈ ગયો હજુ. આ પાલનપુર સિવિલમાં આવી રીતની હાલત છે. હું લગભગ આવ્યો તો હું અહીંયા 4:15 જેવો આવ્યો હતો, 1.25 કલાક જેવો હતો. મારા મધરને લઈને આવ્યો છું, એમને થોડી કોરોનાની અસર છે. સિવિલને વાત કરી તમે? વાત કરી પણ એ લોકોએ કહે કે બેડની અહીંયા જગ્યા જ નથી અમારે. હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે કોઈ જ જગ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં 126 દર્દીઓની કેપેસિટી સામે 145 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હવે ઓક્સિજન કે વેન્ટિલેટરની વ્યવસ્થાની પણ અછત ઊભી થઈ છે તેવું મીડિયા સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રસ્ટના પ્રમુખ પરથીભાઈ ચૌધરીએ કબૂલ્યું હતું. અહીંયા જે પાલનપુર સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીંયા જે કંઈ કેપેસિટી છે, પહેલાં 8 વેન્ટિલેટર હતા, એમાંથી સિવિલ હોસ્પિટલમાં અમે 16 વેન્ટિલેટર કાર્યરત કર્યા છે. અને એસેસરી જે હૈદરાબાદથી બી લાવવાની હતી તાબડતોબ લાવી અને 8માંથી 16 અમે વેન્ટિલેટર ચાલુ કર્યા છે, જે અત્યારે ફૂલ ઓક્યુપાઈડ છે. એક પણ વેન્ટિલેટર ખાલી નથી. ઓક્સિજનની વાત કરીએ તો પહેલાં 30 બેડની ઓક્સિજનની જે સીધી લાઇન સાથેની સુવિધા હતી પથારીની, એ વધારીને અમે 126 સુધી કરી છે. પણ તેમ છતાં બી અત્યારે પેશન્ટ 135 અત્યારે દાખલ છે. 85 લાઇન છે, 126ની પણ 85 લાઇન છે. 85 એ 85 ઓક્સિજનની લાઇનો ફૂલ છે. એક પણ દર્દીને વધારાનું અહીંયા દાખલ કરી શકાય એવું છે જ નહીં. હવે જે પેશન્ટો અત્યારે અહીંયા આવેલા, એક પેશન્ટની જે આપ વાત કરો છો, એ પેશન્ટ અહીંયા આવેલા કોરોનાગ્રસ્ત હતું. એના લગભગ 90% લંગ્સ પણ કામ કરતા નહોતા. એવી હાલતમાં અહીંયા કોઈ જગ્યા જ નથી, ઓક્સિજન કે વેન્ટિલેટર ખાલી નહોતું, એટલે એને કંઈ ઇન્ડોર તરીકે એને લઈ શકાય એમ જ હતું નહીં. એટલે એ જે કંઈ એમની ગાડીઓને ગાડીમાં એક્સપાયર થઈ ગયા છે, છેલ્લી અણીએ લઈને આવ્યા હતા. અહીંયા કોઈ જગ્યા હતી નહીં, એટલા માટે એમને દાખલ કરી શકાયેલ નથી. સર, પેશન્ટ હતા, દર્દીઓ હતા, તપાસ કરવાની ફરજ છે ડૉક્ટર અથવા અન્ય સ્ટાફને, પણ તપાસ પણ નથી કરી. એને તપાસ ગાડીમાં તો તપાસ ન થઈ શકે, અંદર લઈને તપાસ કરે. અંદર પથારી ખાલી હોય તો એને સુવિધા આપી શકીએ, એમ હોય તો કરીએ. એ પેશન્ટના સગાઓએ એને બીજી જગ્યાએ લઈ જવાની જરૂર હતી. સાહેબ, એક માણસાઈના નાતે ફરજ છે કે આ દર્દીઓને બીજે ક્યાંક અન્ય ગોઠવાય અથવા તો તેમને ચકાસવાની અથવા એ પ્રકારની પણ વ્યવસ્થા થઈ શકે? એના માટે આજે જિલ્લા પ્રશાસન સતત કાર્યરત છે. રોજે રોજ અત્યારે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ કલેક્ટરશ્રીની મિટિંગ ચાલુ છે, ત્યાં મિટિંગમાં હાજર છે. આગળની શું સુવિધાઓ કરવી, કલેક્ટરશ્રી પોતે અત્યારે જિલ્લાની અલગ અલગ તાલુકા પ્લેસ ઉપર 30-30 બેડની કોવિડ હોસ્પિટલ ચાલુ કરી રહ્યા છે. એ સંજોગોમાં અત્યારે સિવિલ ઉપર જે બર્ડન છે, સિવિલ એનાથી વધારે બર્ડન સહન કરી શકે એમ નથી. આપના કહેવા પ્રમાણે સાહેબ, હવે સિવિલમાં કોઈ પેશન્ટ વધુ લઈ શકાશે? સિવિલની કેપેસિટી 126ની છે, એની સામે 145 દર્દી અત્યારે દાખલ છે. હવે એમાં ઓક્સિજનની લાઇન જે 85 છે એ વધી શકે એમ નથી.
જે વેન્ટિલેટર છે એ 16 કાર્યરત છે, એનાથી અત્યારે આગળ હવે સુવિધા નથી. એટલા માટે અહીંયા ગઈકાલે અમે મીડિયામાં પણ આ વસ્તુ આપી દીધેલી છે. વધારે સુવિધાઓ કરવાની જિલ્લા પ્રશાસન અને સિવિલની બધાની અમારી કોશિશ ચાલુ છે. જો વધારે સુવિધા થશે તો વધારે પેશન્ટને પણ સુવિધા આપી શકાશે. જિલ્લાના દર્દીઓને સારવાર લેવા બહાર જવું પડશે? નહીં, એવું નથી. જિલ્લા પ્રશાસન એ માટે આ જિલ્લાની અંદર નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવા માટેના પૂરા પ્રયાસો કલેક્ટરશ્રીની આગેવાની હેઠળ થઈ રહ્યા છે.